નમસ્કાર આજે છ મે બુધવાર નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના છ હજારથી વધુ કેસ નોંધાયા છે જેમાંથી ચાર હજાર ચારસો પચીસ કેસ એકલા અમદાવાદમાં જ છે અમદાવાદમાં કોરોના દિન પ્રતિદિન બેકાબુ બનતો જાય છે સરકારે હવે અમદાવાદમાં લોકડાઉનના કડક અમલ માટે નવી વ્યૂહરચના તૈયાર કરી છે અમદાવાદમાં આજ રાત્રિ થી પંદર મે સુધી ફક્ત દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે અમદાવાદમાં તથા ફોર્સની કંપનીઓને ફરજ સોંપવામાં આવી હોવાની ડીજીપી ઘોષણા કરી છે એટલે કે અમદાવાદમાં હવે તંત્ર અભેદ્ય કિલ્લેબંધી કરી રહ્યું છે લોકડાઉનનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતમાં કોરોનાના કેસ છ હજારનો આંખ પાર કરી ગયા છે જામનગર જિલ્લામાં પણ ગઈકાલે એક નવો કેસ નોંધાયા પછી જિલ્લામાં કુલ પાંચ કેસ થઈ ગયા છે જીજી હોસ્પિટલમાં આજે જામનગર જિલ્લાના એકસો ત્રીસ પોરબંદર જિલ્લાના તેત્રીસ મોરબી જિલ્લાના અગિયાર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉડતાલીસ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા કુલ બસો બાવીસ સેમ્પલમાંથી બસો પાંચ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે સત્તર દર્દીઓના રિપોર્ટ હજી આવવાના બાકી છે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યની કેબિનેટ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જામનગરના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભાગ લીધો હતો બેઠકમાં લોકડાઉનમાં લોકોને તકલીફ ન પડે એ અંગે પ્રજાલક્ષી સુવ્યવસ્થા જાળવવા ચર્ચા થઈ હતી જામનગરના કલેક્ટર રવિશંકર કેબિનેટ મંત્રી આર સી ફળદુ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વી સી અનુપભાઈ ઠાકર સાથે બેઠક યોજી હતી બેઠકમાં સમસમન વટી નામના આયુર્વેદિક ઔષધથી લોકોને સંક્રમણથી રક્ષણ આપવા આયોજન થયું હતું જામનગર જિલ્લામાં આવતીકાલથી સસ્તા અનાજની દુકાનોમાં ફ્રી અનાજ વિતરણનું કાર્ય શરૂ થશે એક લાખ સત્તાણું હજાર છસો ચિમોતેર નોન એન એફ એસ એ તથા એપીએલ વન કાર્ડ ધારકોને અગિયાર મે સુધી ક્રમશઃ અનાજ વિતરણ થશે ગ્રામ્ય વિસ્તારોમાં સવારે આઠ થી રાત્રિના આઠ દરમિયાન તથા શહેરી વિસ્તારોમાં બપોરે બે થી રાત્રે દસ દરમિયાન આ કામગીરી થશે જામનગરના જાંબુડા નજીક હ્યુડાઈ આઈટેન કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો ટ્રકે કારને ઠોકર મારતા કારનો કડસુલો બોલી ગયો હતો આ અકસ્માતમાં ભવ્ય દવે નામના ત્રેવીસ વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું મૃતકના સગાભાઈ યશ દવે પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે મૃતક યુવાને ચાર મહિના પૂર્વે પર લવ મેરેજ કર્યા હતા નવ યુવાનનું મૃત્યુ થતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે તો આ હતા આજના મુખ્ય સમાચાર ફરી મળીશું જય હિન્દ જય હાલાર